નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આના આગળના તમામ ભાગના વિડિયોની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે તમે ના જોઈ હોય તો જોઈ લેજો. દાખલા નંબર 10. પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે, અર્થાત સૌથી પહેલું પગથિયું. પાણીનું સ્તર 9મા પગથિયા પર છે. તો એક તે એક કૂદકામાં 3 પગથિયો નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયો ઉપર આવે છે, તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે? વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે સમજીએ. તમે અહીં જુઓ તો અહીં આકૃતિ તમને સંપૂર્ણ દેખાય છે. આ વોદરાભાઈ છે. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, આ 9મું પગથિયું છે કે જ્યાં પાણીની સપાટી છે. વોદરાભાઈ પહેલા પગથિયે બેઠા છે. તમે રકમમાં જોયું હોય તો જે કૂદકો મારે છે, બરાબર, એટલે શું થાય છે? જુઓ, એક કૂદકામાં 3 પગથિયો નીચે ઉતરે છે અને પછી બીજો કૂદકો છે તો 2 પગથિયા ઉપર આવે છે, બરાબર. તો અહીં જુઓ, આપણે જોઈએ તો તમે જુઓ તો આ પહેલો કૂદકો માર્યો, આ એક નંબર લખેલો છે. અહીં આકૃતિ આપેલી છે, હું આમ જ સમજાવી દઉં છું તમને. આ પહેલો કૂદકો માર્યો, બરાબર, એટલે 3 પગથિયો જો પહેલું, બીજું, ત્રીજી નીચે ઉતર્યું. બીજા પગથિયે ઊંચે ચડે એટલે પાછા તમે જુઓ 1 અને 2 પગથિયે અધ્ધર ચડે. પાછા ત્રીજા કૂદકો વદરાભાઈ 1, 2 અને 3 પાછા નીચે આવ્યા. ચોથા પગથિયે 2 પગથિયા અધ્ધર જ્યા. પછી પાંચમો કૂદકો મારે એટલે 3 પગથિયા નીચા. છઠ્ઠા કૂદકે 2 પગથિયા ઉપર જાય. સાતમો આવે એટલે 3 પગથિયા નીચા. આઠમો કૂદકો મારે એટલે 2 પગથિયા ઉપર. નવમો કૂદકો મારે એટલે 3 પગથિયા નીચે. અને 10મો કૂદકો મારે એટલે 2 પગથિયા ઉપર. અને 11મો કૂદકો મારે એટલે તમે જુઓ તો પાણીની સપાટીએ પહોંચી જાય છે. તો આપણો પ્રશ્ન શું હતો કે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે? તો આપણે જવાબ લખાય કે 11માં કૂદકે વાંદરો પાણીની સપાટીએ પહોંચશે. ઓકે, આ રીતે તમે જવાબ આપી શકો છો. તમે જુઓ તો આ 11મો કૂદકો છે અને એનું વર્ણન નીચે કરેલું છે. ચલો બીજો જોઈએ, એના જેવો જ છે બીજો. પછી વોદરાભાઈ તમે જુઓ તો નીચે આવી ગયા છે, બરાબર. પછી બીજું શું કે પાણી પી લીધા પછી તે પાછો ફરે છે, એટલે કે પાણી નીચેથી પીધા પછી ઉપરની બાજુ જાય છે. આ માટે તે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે અને પછી દરેક ચાલમાં 2 પગથિયો નીચે કૂદકો મારે છે, બરાબર. તો 4 ઉપર જાય અને પછી 2 નીચે આવે, તો તે કેટલામાં કૂદકે ટોચના પગથિયે પર પહોંચશે, એટલે કે પહેલા પગથિયે ઉપર પહોંચશે? તો એ પણ આપણે અહીં જોઈ લઈએ. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો વોદરાભાઈ પહેલા જ પગથિયે અહીં નીચે છે, બરાબર. પહેલો કૂદકો મારે એટલે 4 પગથિયા ઉપર ગયા તો અહીં આવી ગયા. પછી બીજો મારા એટલે 2 પગથિયા નીચે આવ્યા. પછી ત્રીજો મારે એટલે 4 પગથિયા ઉપર ગયા. તમે જુઓ, ચોથા પગથિયે નીચે આવ્યો અને પાંચમો કૂદકો મારે એટલે પહેલા પગથિયે પહોંચી ગયો. તો શું કીધું હતું કે પહેલા પગથિયે કે સૌથી ઉપરની સપાટીએ ક્યારે આવશે? તો કયો કૂદકો આવ્યો વિદ્યાર્થી મિત્રો? પાંચમો કૂદકો આવ્યો. તો આપણે અહીં લખીશું જવાબ, ટોચના પગથિયે પાછો પહોંચવા વોદરાભાઈએ 5 કૂદકા મારવા પડે, બરાબર છે. ચલો આગળ જોઈએ. પછી નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવીએ અને ઉપરના તરફના પગથિયાની સંખ્યાને ધન પૂર્ણાંક દર્શાવીએ. તેની ચાલને દર્શાવવા માટે 1 અને 2 દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરો. તમે જુઓ તો -3 + 2 અહીં ઓછા ખાલી જગ્યા બરાબર -8, અને બીજો જો 4 - 2 + ખાલી જગ્યા બરાબર 8, એવું વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે. હવે તમે અહીં જોશો તો આપણે પહેલું જોઈએ, એ તો હું પાછળની બાજુએ લખું, બરાબર. તો -3 + 2 તો કૂદકો લગાવશે વોદરો પહેલા અને પગથિયું આવશે. તો જ્યારે પહેલો કૂદકો લગાવશે એટલે -3 થશે, નીચે ઉતરશે.
પછી બીજો કૂદકો હશે તો કેટલા થશે ઉપર પ્લસ 2 જશે પછી તે ત્રીજો થશે ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો અને 11મો જગ્યા ઊંચી છે લક્ષણ નાના કાઢ્યો 11મો તમે જુઓ તો પાછો ત્રીજા કૂદકે માઈનસ 3 થશે ચોથા કૂદકે પ્લસ 2 થશે પાંચમા કૂદકે માઈનસ 3 થશે પાછો પ્લસ 2 થશે સાતમા કૂદકે માઈનસ 3 થશે પાછો પ્લસ 2 થશે પાછો માઈનસ 3 થશે પાછો પ્લસ 2 થશે અને 11મા કૂદકે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઈનસ 3 થશે ઓ પગથિયાની સંખ્યા ગણીએ આપણે પગથિયાની સંખ્યા તો આ બધાનું શું થશે સરવાળો માઈનસ 3 વત્તા 2 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 માઈનસ 3 હવે 1 2 3 4 5 નું 6 વખત આવે એટલે 6 તરી માઈનસ 18 વત્તા 1 2 3 4 અને 5 એટલે 2 5 10 તો તમે જુઓ તો શું આવી ગયું માઈનસ 8 જે જવાબ માંગ્યો તો એ વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે હવે પાણી પી લીધા પછી લઈએ પાણી પી લીધા પછી પાછા આવતા તો એક કૂદકો અને પગથિયું તો પહેલો પછી બીજો પછી ત્રીજો ચોથો અને પાંચમો તમે જુઓ તો એમાં 4 પગથિયા છે જુઓ આ 4 જે નીચે આવે એટલે 4 ઉપર ચડે એટલે માઈનસ 2 તો આપણે અહીં લખીએ પહેલાં પ્લસ 4 પછી માઈનસ 2 પ્લસ 4 માઈનસ 2 અને પ્લસ 4 હવે આપણે આ થઈ ગયું છે બરાબર હવે આગળ ગણીએ તો પગથિયાની કુલ સંખ્યા આ બીજો બીજો પ્લસ 4 માઈનસ 2 પ્લસ 4 માઈનસ 2 પ્લસ 4 પ્લસ 12 ઓછા 2 ને 2 4 તો વત્તા 8 આવે વિદ્યાર્થી મિત્રો જવાબ બરાબર તો પહેલા વિભાગમાં માઈનસ 8 આવ્યો તમે જુઓ તો આ અને બીજામાં પ્લસ 8 આવ્યો તો શું સૂચવે છે તો આપણે જવાબ લખીશું તો પહેલા વિભાગમાં સરવાળો માઈનસ 8 એ ટાંકીમાં 8 પગથિયા નીચે આવવાનું સૂચવે છે માઈનસ 6 એટલે તો અહીં લખીશું પહેલા વિભાગમાં માઈનસ 8 એ ટાંકીમાં 8 પગથિયા નીચે આવવાનું સૂચવે છે અને જે બીજો છે એમાં પ્લસ 8 આવ્યા તો એ ઉપર કહેવાશે લખીશું એ બીજા વિભાગમાં સરવાળો 8 એ ટાંકીમાંથી 8 પગથિયો ઉપર જવાનું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારું જે સ્વાધ્યાય 1.1 હતો એ પૂર્ણ થાય છે